હું તો એક વાંકો ચૂંકો સળિયો છું, સીધો થવા માટે સંન્યસ્ત જીવનમાં પ્રવેશું છું. આવી નમ્ર ભાવના સાથે ઈસસંગના એટલે કે જેઝવિટના નુબિશેટમાં એટલે કે ઉમેદવારીના પ્રથમ 2 વર્ષમાં પ્રવેશનાર આલોઈસ માત્ર 23 વર્ષની યુવાન વયે મૃત્યુ પામ્યા. તેઓ ઈસસંગના તાલીમાર્થી એટલે કે જેઝવિટ સ્કોલાસ્ટિક હતા અને આજે એ જેઝવિટ સ્કોલાસ્ટિકના આદર્શ અને યુવાધનના રક્ષક સંત છે. આલોઈસનો જન્મ ઇટાલી દેશના માન્તુઆ શહેરની નજીક એક નાનું રજવાડું છે, કાસ્તિલિયોને. આ રજવાડાનું રાજવી કુટુંબ ગોન્ઝાગા પરિવાર, દોન ફરાન્તે ગોન્ઝાગા, પિતા શુરવીર સૈનિક. હવે આ પરિવારમાં આલોઈસનો જન્મ થાય છે. પ્રથમ સંતાન તરીકે પિતાના સઘળા વારસાનો એ હકદાર, અર્થાત બધો વારસો પિતાનો પ્રથમ ખોળાના પુત્રને મળે, અને એટલે દોન ફરાન્તે પિતા તરીકે આ જવાબદારી ખૂબ કાળજીપૂર્વક નિભાવે છે. જુઓ ને, પિતાને રાજા ફિલિપ શસ્ત્રોની તાલીમ અર્થે બોલાવે છે, સાથે પેલા 4 વર્ષના આલોઈસને પણ લઈ જાય છે. આલોઈસને પણ નાનકડું બખ્તર પહેરાવે છે અને પિતાની સાથે આલોઈસ પણ કદમ તાલ સૈન્યની પરિક્રમા કરે છે. તે વખતે તો પિતા સ્વપ્ન જોતા હશે, એક વખત આ મારો આલોઈસ મારું પદ ગ્રહણ કરશે, મારો વારસો ઉજાળશે. પણ બાળક આલોઈસ માટે તો આ સૈનિક સૈનિકની રમત હતી. આ રમત અટકી ગઈ કારણ કે મેલેરિયા લાગુ પડ્યો, અને એટલે બાળક પાછો ઘરે. 7 વર્ષની ઉંમરનો થયો ત્યારે આલોઈસને ખબર પડી ગઈ કે આ દરબારનું જીવન અને આ છાવણીનું જીવન, એના કરતાં અંગત જીવન, એકાકી જીવન એ વધારે પસંદકારક છે. આ સૈનિક સૈનિકની રમત કરતાં પ્રાર્થના સ્તોત્રો એ દિલચસ્પ છે. પણ પિતા તાલીમ આપવા પાછળ જ છે, એટલે 9 વર્ષના આલોઈસને હવે એના નાના ભાઈ રુડોલ્ફ સાથે પડોશી દેશ, પડોશી શહેર ફ્લોરેન્સ, ત્યાં પોતાના એક મિત્ર છે, મોટો રાજદરબાર છે, ત્યાં બંને ભાઈઓને મોકલી આપે છે રાજવી ઠાઠ માઠ શીખવા. પહોંચે છે આલોઈસ, જુએ છે ફ્લોરેન્સનો દરબાર, ભવ્ય દરબાર, તે વખતના યુરોપનો સૌથી ભવ્ય દરબાર ફ્લોરેન્સનો દરબાર. પણ આલોઈસ પામી જાય છે આ ભવ્યતાના આ ભપકા પાછળ છે ખૂન ખરાબા, ગંદુ રાજકારણ, વિષય વાસના. આલોઈસ નક્કી કરી નાખે છે, હું આ પાપમાં પડવાનો નથી. પાપથી ભાગવાનો એક જ ઉપાય છે, પ્રભુનું શરણું. અને એટલે નજીકમાં જ દેવળ છે, ચર્ચ ઓફ અનન્સિએશન. પહોંચી જાય છે ત્યાં પ્રાર્થના માટે, અને ત્યાં પ્રભુની આગળ નિર્ણય કરે છે, પાપ નહીં કરું, જાણે કે વ્રત લે છે. 10 વર્ષની ઉંમર છે તે વખતે. પિતા તાલીમ આપવા પાછળ જ પડ્યા છે, એટલે ફ્લોરેન્સ શહેરથી પાછા બોલાવીને હવે પોતાના સંબંધીને ત્યાં મોકલે છે, આ દીકરાને મોકલું છું, તૈયાર કરો એને. આલોઈસ જાય છે સંબંધીના ઘરે, પણ તાલીમ લેવાને બદલે ત્યાં પુસ્તકાલયમાં શોધી કાઢે છે, અને એક સરસ પુસ્તક હાથમાં આવે છે, સંતોનું જીવન. સૂર્યો નામના લેખકે લખેલું આ જીવન સંતોનું વાંચી નાખે છે. આ સંબંધીના ઘરમાં એક નાનકડું દેવળ પણ છે, પ્રાર્થના કરવા બેસી જાય છે. સ્તોત્રોનું રટણ તો ચાલુ જ છે, અને રટણ કરતા કરતા એમને જેઝવિટ
પુરોહિત બનવાની ઈચ્છા જાગે છે એમની હાકલનું આ પ્રથમ બીજ. પણ પિતા પિતા તો એને તાલીમ આપવાના મૂળમાં જ છે એટલે પાછો બોલાવી દે છે. તો પોતાના ઘર કસ્તેલિયોનેમાં એને એક બીજું પુસ્તક મળી જાય છે, ઈસુસંગી પુરોહિત પીટર કાનીસે લખેલું પુસ્તક. એ પુસ્તકમાં કેથલિક ધર્મ સિદ્ધાંતોનો સાર આપ્યો છે અને અંતે મનન ચિંતનના મુદ્દા, દૈનિક મનન ચિંતન. બસ આલોઈસને તો દૈનિક મનન ચિંતનના મુદ્દા મળી ગયા છે એટલે સવાર સાંજ મનન ચિંતન શરૂ થયું છે. ઉંમર લગભગ 12 વર્ષની થઈ છે હવે. એ જ સમયે આ આર્ચ ડાયોસિસ મિલાન એના કાર્ડિનલ ચાર્લ્સ બોરોમિયો મુલાકાતે આવે છે કાસ્તિલિયોને રજવાડાની. જુએ છે 12 વર્ષના આ કિશોરને, ખૂબ પ્રભાવિત થઈ જાય છે. પણ ચાર્લ્સ કાર્ડિનલને ખબર પડે છે કે આ દીકરાને હજી પ્રથમ ખ્રિસ્તપ્રસાદ મળ્યો નથી, તો કાર્ડિનલ જાતે એને પ્રથમ ખ્રિસ્તપ્રસાદ માટે તૈયાર કરે છે અને પછી પ્રથમ ખ્રિસ્તપ્રસાદ આપે છે. તે વખતે દૈનિક ખ્રિસ્તપ્રસાદનો રિવાજ નહોતો, અઠવાડિયે એક જ વખત. અને એટલે હવે આલોઈસ અઠવાડિયાના એ દિવસની પ્રતીક્ષામાં જ જીવન ગુજારે છે. એના ભક્તિના મહાવરા તો જુઓ, દરરોજ પરમ પૂજામાં ભાગ લેવાનો, સવાર સાંજ મનન ચિંતન કરવાનું, અઠવાડિયામાં 3 વખત ઉપવાસ કરવાનો અને પછી અઠવાડિયે 1 વખત ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરવાનો. પિતા આ બધી બાબતોથી નારાજ છે. પિતાને એક સરસ તક મળે છે. સ્પેન દેશના રાજા મેક્સિમિલિયન બીજાના વિધવા રાણી મારિયા ઇટાલી થઈને સ્પેન પાછા ફરી રહ્યા છે. નક્કી કરી નાખે છે આલોઈસના પિતા આખો પરિવાર રાણી સાથે જોડાઈ જાય અને સ્પેન ચાલ્યો જાય. હવે સ્પેન દેશના માદ્રિદ શહેરમાં આવી ગયા અને માદ્રિદ શહેરમાં રાજ દરબારમાં હવે 14 વર્ષની ઉંમરના થયેલા આલોઈસને કોઈ કામગીરી સોંપી દીધી. બસ પિતાની ઈચ્છા છે રાજદરબારનું કામ કરે તો પારંગત થાય, પારંગત થાય તો કાલે મારો વારસદાર થાય. આ પડે આલોઈસને સમજાઈ ગયું છે રાજદરબાર એને માટે નથી, જેઝવિટ નોવિશિયેટ એને માટે છે. એ તો ત્યાં એક જેઝવિટ પુરોહિત પાસે આધ્યાત્મિક માર્ગદર્શન માટે, પ્રાયશ્ચિત માટે વારંવાર જાય છે. એક વખત 15 ઓગસ્ટ હતી અને ઈસુસંગી દેવળમાં માં મરિયમની પ્રતિમા આગળ પ્રાર્થના કરતા કરતા આલોઈસને પાક્કી ખાતરી થઈ ગઈ કે એમણે ઈસુસંગી બનવાનું છે. સીધા દેવળમાંથી પેલા પુરોહિત પાસે પહોંચી જાય છે, મેં નક્કી કર્યું છે ઈસુસંગી બનવાનું છે. પેલા પુરોહિત કહે છે, પપ્પાની સંમતિની જરૂર, પપ્પાની સંમતિ મેળવવી પડશે. અપેક્ષા મુજબ જ આલોઈસના પિતા ક્રોધથી સળગી ઉઠ્યા, કારણ કે એમનો ઈરાદો હતો મારો દીકરો મારો વારસદાર બને. દીકરાનો ઈરાદો છે પુરોહિત બનવાનો, પિતા પોતાનો ઈરાદો છોડવા તૈયાર નથી. તો પુત્ર કહે છે, હું પણ મારો ઈરાદો છોડવા તૈયાર નથી. સંબંધો વણસી ગયા. પિતા શું કરે છે, સ્પેન દેશ છોડી દે છે, ચાલો ચાલો ચાલો, પરિવાર પાછો આવી જાય છે કાસ્તિલિયોને. પેલા દીકરાના દિલમાંથી આ ઈરાદો કાઢવો છે અને એટલે હવે નાના ભાઈ રુડોલ્ફ સાથે આલોઈસને ઇટાલી દેશના બધા રજવાડાના પ્રવાસે મોકલી દે છે. જાય છે પ્રવાસે, રજવાડે 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 મહેમાન બને છે. પણ
પ્રવાસ પૂરો થયે ઘરે આવે છે અને નિર્ણય એનો એ જ છે, પપ્પા મારે તો જેઝવીટ પુરોહિત બનવું છે. પપ્પા હારી જાય છે, પપ્પા હાર સ્વીકારે છે, પપ્પા સંમતિ આપે છે અને આલોઈસ ભવ્ય વારસાનો ત્યાગ કરે છે, સીધા રોમ આવી જાય છે. રોમના જેઝવીટ જનરલ ક્લાઉડિયો આક્વા વિવાને કહે છે, મારે જેઝવીટ પુરોહિત બનવું છે. પ્રવેશ આપવામાં આવે છે 17.5 વર્ષની ઉંમરે ઈસ સંઘના નોવિશિયેટમાં દાખલ થાય છે. પણ નોવિશિયેટનું જીવન આલોઈસને જે જીવન જીવતા હતા એની સરખામણીમાં, એના પ્રમાણમાં તો બહુ સહેલું લાગે છે. નોવિસ માસ્ટર અર્થાત ઉમેદવારોને તાલીમ આપનાર પુરોહિત આલોઈસને કહે છે, ઉપવાસ બંધ, આટલા બધા તપ બંધ, આટલી બધી પ્રાર્થના બંધ. હવે આલોઈસ એક સૂત્ર સાથે સંન્યસ્ત જીવનમાં પ્રવેશા છે. હું તો એક વાંકો ચૂંકો સળિયો છું, સીધો થવા માટે સંન્યસ જીવનમાં પ્રવેશું છું, એટલે જે આદેશો આપશો બધા સ્વીકાર્ય. જેમ નોવિસ માસ્ટર કહે એમ જ કરે. નોવિશિયેટ પૂરું થાય એ પહેલાં તો એમને ફિલસોફીના અભ્યાસ માટે દાખલ કરી દેવામાં આવે છે. કારણ કે મદ્રિદ શહેરમાં હતા ત્યારે ફિલસોફીનો અભ્યાસ શરૂ કરી ચૂક્યા હતા. ફિલસોફીના અભ્યાસ પછી થિયોલોજી ધર્મવિદ્યા શરૂ થાય છે. ત્યારે ખબર પડે છે આ વિદ્યાર્થી કેટલા તેજસ્વી છે. પણ એ જ અભ્યાસ દરમિયાન એમણે એક વખત પોતાના વતન જવું પડે છે. કારણ કે ત્યાં પોતાના વતનમાં પોતાના નાના ભાઈ રુડોલ્ફ રાજવી છે અને પડોશી માંતુઆ શહેરના રાજવી સાથે કંઈક ખટરાક થયો છે, ઘર્ષણ થયું છે, કોઈક સમાધાન કરાવનારની જરૂર છે. એટલે એક વર્ષ માટે એ કાસ્તિલિયોને આવે છે, સમાધાન કરાવે છે, પાછા આવે છે રોમ. એ પછીના વર્ષે રોમમાં ભયંકર દુકાળ પડે છે. દુકાળ એટલે ભૂખમરો, ભૂખમરો એટલે રસ્તે રઝળતી લાશો, રસ્તે રઝળતી લાશો એટલે રોગચાળો, લોકો મરવા લાગ્યા. આલોઈસે બસ આર્થિક સહાય, બીજી બધી કપડાં લતાની સહાય મેળવવા માટે ફરવા માંડ્યું. ફરતા ફરતા શેરીમાં જે કોઈને મળતા જુએ ઉપાડી લાવે, દવાખાને લાવે, એમને સ્નાન કરાવે, એમને ભોજન કરાવે, એમને સંસ્કારો માટે તૈયાર કરાવે. આ કામ સતત ચાલ્યું. એમને ખબર પડી ગઈ કે એમને કંઈક થઈ રહ્યું છે. એમણે એમના આધ્યાત્મિક સલાહકાર ફાધર રોબર્ટ પેલાર્મિનને કીધું, ફાધર હું બહુ થોડા દિવસનો મહેમાન છું. સુપિરિયરને જાણ થઈ, સુપિરિયર ચેતી ગયા, કારણ કે તે વખતે ઘણા યુવાન ઈસુ સંઘીઓ આવી સેવા શુશ્રૂષામાં ખપી જતા હતા. સુપિરિયરે મના ફરમાવી, આલોઈસ તમે હવે આ કામ નહીં કરો. આલોઈસ વિનંતી કરે છે, ના મને કરવા દો, મને કરવા દો. આલોઈસના સ્વભાવ પ્રમાણે એમને સુગ હતી બીમારીની, એમને સુગ હતી લોહીની, એમને સુગ હતી દુર્ગંધની, પણ એમણે ભારે વિજય મેળવ્યો હતો અને એમણે સેવા શુશ્રૂષા કરવી હતી. ખૂબ વિનંતી કરી તો સુપિરિયર કહે છે, સારું, એવા દવાખાનામાં તમે જજો જ્યાં ચેપનો ભય ન હોય, રોગ લાગુ પડવાની શક્યતા ન હોય. પણ કેટલી કાળજી રખાય, એવા દવાખાનામાં એવા વાતાવરણમાં એક એવા દર્દીનો ભેટો થઈ ગયો કે આલોઈસને રોગ આપી દીધો. 3 માર્ચ 1591, બસ 23 વર્ષની ઉંમર છે અને એ રોગનો ભોગ બન્યા. હવે 4 મહિના પથારી વર્ષ, 4 મહિના એ પથારી વર્ષ રહ્યા છે. એમને એમની પ્રાર્થનામાં સંભળાય છે કે ખ્રિસ્ત પ્રસાદના પર્વના અઠવાડિયામાં સ્વર્ગમાં પાછા જશો.
અને કે કહે છે પણ ખરા. એ દિવસ આવે છે 21 જૂન 1591. એ કહે છે એમની સંભાળ રાખતા બ્રધરને, પણ એમની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. બીમાર છે, પથારી વર્ષ છે, ખ્રિસ્ત પ્રસાદની માંગણી કરે છે. હજી એમની વાત સાંભળવામાં આવતી નથી. સાંજે ફરીથી માંગણી કરે છે. 21 જૂન 1591. આ વારંવારની માંગણીથી છુટકારો મેળવવા ચાલો આપો એમને ખ્રિસ્ત પ્રસાદ. ખ્રિસ્ત પ્રસાદ સ્વીકારે છે. હવે બધા પોતપોતાને ઠેકાણે. એમની સાથે બે પુરોહિત છે. રાત્રે લગભગ 10 નો સમય છે. 10 વાગે આલોઈસ બંને પુરોહિતને વિનંતી કરે છે, મને ઊંચો કરો ને. બહુ કડતર થાય છે, પથારીમાં પડી રહેવાથી જે ઘારા પડી ગયા છે એ વેદના ઓછી થાય એટલા માટે ઊંચા કરવા બંને પુરોહિતો નજીક આવે છે. ત્યારે જુએ છે એમના ચહેરા તરફ અને બંને પુરોહિતને લાગે છે આલોઈસનો જીવનદીપ બુઝાય છે. આલોઈસની નજર એમણે હાથમાં પકડી રાખેલા પેલા ક્રુસ ઉપર છે. ઈસુનું નામ બોલવા, ઈસુનો નામ ઉચ્ચારવા પ્રયત્ન કરી રહ્યા છે. એ પ્રયત્ન મને પ્રયત્નમાં એ ઈસુના પ્યારા થઈ જાય છે. 21 જૂન 1591. આલોઈસને બેનેડિક્ટ 13માં વડા ધર્મગુરુ 1726ની 31મી ડિસેમ્બરે સંત જાહેર કરે છે. એ આજે યુવાધનના રક્ષક સંત છે. હે સંત આલોઈસ, અમારે માટે વિનંતી કરો.